केसर केरी ना भाव तळिये पहोंची गया छे। जूनागढ़ मार्केट यार्ड में भाव तळिये पहोंच्या छे। 10 किलो बॉक्स नो भाव 70 થી 200 રૂપિયા મળી રહ્યો છે। માર્કેટ યાર્ડમાં પણ 40,000 બોક્સની આવક થઈ છે। વાવાઝોડામાં કેરીઓ ખરી પડતા ભાવ તળિયે ગયા છે। ભાવ તળિયે થતા ખેડૂતો ઇજારેદારો ચિંતિત છે। તેજ પવનથી કેરીના પાકને ભારે નુકસાન થયું છે। નુકસાન થવાને કારણે ભાવ ગગડવાની હાલમાં જાણકારી મળી રહી છે। કેરી પકવતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। કેરી મોકલી મજૂરને આવવાના ડબલ રોજે આવે એને મજૂરી આપીને એક ગયો યાર્ડમાં 125 થી 150 રૂપિયાથી 50 રૂપિયાથી માંડીને કેરી વેચાણી। હવે એમાં અમે ભાડું કાઢીએ, 10% કમિશન કરીએ કાઢીએ, બીજા નંબરમાં 26-27 રૂપિયાનું બોક્સ કાઢીએ તો અમારી પાસે કાંઈ વધ્યું નથી ને 3 દિવસ પહેલાં એ જ કેરી અમારી 900 રૂપિયાનું બોક્સ જતી હતી। તો હાલના બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વાવાઝોડાથી નુકસાન થયું છે, બીજી તરફ કેરીના ભાવ તળિયે ગયા છે, ખેડૂતો ચિંતિત છે, જે વૃક્ષો ધરાશાયી થયા છે તેમાં કેરીનો પાક નષ્ટ થઈ ગયો હોવાને લઈને પણ ખેડૂતો ચિંતિત હતા। જ્યારે માર્કેટમાં પહોંચ્યા તો બોક્સના ભાવ ન મળતા વધુ ચિંતા। રાજકોટ ઉપલેટાના ગઢાળા ગામમાં તાવતે વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી છે। કેસર કેરીના પાકમાં તાવતેના કારણે ભારે નુકસાન થયું છે। નુકસાનીના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે। કેસર કેરીના પાકને લાખોનું નુકસાન થયું, જેને પગલે હજારો ખેડૂતોને મોટી આફત આવી પડી। હવે બાગાયતી ખેતી કરતા ખેડૂતો સરકાર સમક્ષ સહાયની આશ લગાવી બેઠા છે। વાવાઝોડું ઓચિતાનું આવ્યું એટલું બધું કે જે અત્યારે ઉતારવાની સિઝન હતી એને બદલે કેરી ખરી ગઈ બધી, એટલે એથી કરીને વધારે નુકસાની થઈ છે એમ બરાબર। હવે ભાવમાં આટણા આ માલ કોઈ રાખે નહીં, ગમે તમે 200 રૂપિયાના દેવા જાવ તો કોઈ રાખે નહીં, કારણ કે આ અડધો પર તો પાકે ના પાકે એવું બધું થાય અને અડધા ટોચા લાગીએ ઉપરથી કેરી પડે એટલે ખરાબ થઈ જાય, એટલે એ નુકસાની મોટી થાય એમ। વાવાઝોડાને પગલે સુરત જિલ્લામાં વિવિધ ખેતી પાકો મોટું નુકસાન થઈ ચૂક્યું છે, જેમાં કામરેજ તાલુકાના ડેલાડ ગામે 50 વીઘાના મગનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે, જેને પગલે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। બારડોલી, કામરેજ, ઓલપાડ, મહુવા વગેરે તાલુકામાં સૌથી વધુ પ્રભાવિત થયા છે। શિયાળુ તેમજ ઉનાળુ પાક અને બાગાયતી પાકોમાં વાવાઝોડાને કારણે જિલ્લાના 26,000 હેક્ટર જમીન અસર થઈ છે, તો ડાંગર, મગ, ભીંડા, કેળ સહિતના પાકોમાં કરોડોના નુકસાનની ભીતિ સેવાય છે। તાવતે વાવાઝોડાને કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે। વાવાઝોડાને વરસાદથી પાકને નુકસાન થયેલું છે, એ પાકને તમે સિંગને પણ તોડી જોઈ શકો છો, સિંગની અંદર આપણે ફણગા ફૂટી ગયા છે ને એ બહુ ખરાબ નુકસાન, ભારે નુકસાન છે। નુકસાનમાં તો એવું છે ને કે વીંગે 15 થી 20 હજાર રૂપિયાનો નુકસાન છે, મેં 10 વીંગા બનાવેલા છે મગ। હવે આ મગ તૈયાર થયા, કાપણ તૈયારી હતી, એટલે કુદરત રૂઈ થ વાવાવીને જોડો આવ્યો, વરસાદ પડ્યો એટલે હિંગ ફાટીને બધો પાક 100% નુકસાન છે એમ માનો ને। વાવાઝોડાને કારણે ખેતી પાક, બાગાયતી પાકમાં જે નુકસાન થયું છે તેના અંગે અમારા ખેતીવાડી વિભાગમાંથી જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેને સર્વેની કામગીરી ચાલુ છે। જુદા જુદા ગામની વહેંચણી કરીને ટીમ બનાવવામાં આવી છે, ટીમ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ છે। વાવાઝોડા અને નુકસાન અંગે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રીને કરી છે રજૂઆત। એમએલએએ 3 મુદ્દે રજૂઆત કરી છે, જેમાં નુકસાનીનો સર્વે કરી સહાય, પાક ધિરાણની મુદત વધારાઈ, છતાં બેંકો તરફથી હેરાનગતિનો રજૂઆત અને ઉત્તર ગુજરાતની કેનાલોમાં પાણી છોડવાની રજૂઆત કરાઈ છે। આજે મેં કૃષિ મંત્રીને પત્ર લખી અને 3 બાબતની માંગણી કરી છે। સૌથી પહેલા તો આ જે તાવતેવાળા વાવાઝોડું આવ્યું એના લીધે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને નુકસાન થયું છે, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી અને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એમને વળતર ચૂકવવામાં આવે। બીજી બાબત કે કોરોનાના લીધે સરકારે જે પાક ધિરાણની લોન હતી એ લોન ભરવાની મુદત 30/6/2021 સુધી લંબાવી છે, પરંતુ આ અંગેનો પરિપત્ર બેંકમાં મળ્યો નથી એટલે બેંકોવાળા ખેડૂતોને દબાણ કરે છે અને લોન ભરી દેવા માટે દાદાગીરી પણ કરે છે, અને જો ખેડૂતો લોન ના ભરે તો એમને 12% જેટલું ઊંચું વ્યાજ ચૂકવવું પડે છે, એટલે આ બાબતે પણ તાત્કાલિક કાર્યવાહી કરવા અને અત્યારે કપાસના વાવેતરની સિઝન હોય, ઘાસચારાની જરૂર હોય, ઉત્તર ગુજરાતની કેનાલોમાં પાણી છોડવા બાબતે મેં કૃષિમંત્રીને રજૂઆત કરી છે।
ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની ધૂમ આવક થઈ છે. ખાસ કરીને મગફળી, લસણ, તલ, મગ, મેથી સહિતના જણસીઓની પુષ્કળ આવક થઈ છે. સાથે પડતર જણસીઓની પણ હરાજી શરૂ થઈ છે. વાવાઝોડા બાદ હવે સોમવાર સુધીમાં તમામ જણસીની આવકો શરૂ કરાશે. છેલ્લા ઘણા ટાઈમથી ગોંડલ માર્કેટ યાર્ડ જે બંધ હતું તે હાજરોજ ચાલુ કરતા વિવિધ જણસીની પુષ્કળ આવક થઈ છે. મગફળી અંદાજે 45-50 હજાર ગુણી આવી છે, જ્યારે લસણ 35 હજાર ગુણી, મગ 7 હજાર કટ્ટા, તલી 1000 કટ્ટા, મેથીના 2000 કટ્ટા, તેમજ પડતર ધાણામાં પણ હરાજી ચાલુ કરેલ છે. અને આ 1-2 દિવસમાં ઘઉં તેમજ ચણાની આવક પણ ચાલુ કરવામાં આવશે. તાવતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ ભારે પવન અને વરસાદના પગલે અનેક ઊભા પાકોને નુકસાન થવા પામ્યું છે. સૌથી વધુ નુકસાન કેળના પાકોમાં જોવા મળ્યું છે. બારડોલી તાલુકા અને પલસાણા તાલુકામાં તૈયાર કેળનો પાક વાવાઝોડામાં જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મહામહેનતે ઊભા કરેલા પાકનો સર્વનાશ થતાં ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલામાં વહેલા સર્વે કરી સહાય આપે. બારડોલી તાલુકાના અંદર નાના મોટી પતરા ઉડવાના કે કાચા મકાન પડવાની જે બી ઘટના બની છે, કોઈ જાનહાનિ કે પશુધનને નુકસાન થયેલ નથી. 1000 હેક્ટર જેટલા વિસ્તારમાં જે આપણું ડાંગર, કેળા અને જે બાગાયતી પાકો થતા હતા એમાં વરસાદના કારણે નુકસાન થયેલા હોવાની શક્યતા છે. એટલે સર્વેની ટીમ દ્વારા અત્યારે પ્રાથમિક સર્વે ચાલુ કરી દેવામાં આવેલ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારના નીતિ નિયમો મુજબ સહાય ચૂકવણીની કામગીરી હાથ ધરવામાં આવશે. ડાંગર અને કેળની ખેતી કરતા હોય છે, પરંતુ તાઉતે વાવાઝોડાએ વિનાશક સર્જી હતી. જે અંતર્ગત વાત કરીએ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા અને પિસાદ ગામે જે પટેલ પરિવારોની સહીએ જનવસ્તી વધારે છે, તેઓ આ એક રોકડિયા પાક તરીકે આ કેળની ખેતી કરતા હોય છે. પરંતુ જે હાલ હમણાં બે દિવસની અંદર જે ભારે પવન સાથે વરસાદ વરસ્યો એના પગલે એક વાવાઝોડાએ વિનાશક પરિસ્થિતિનું સર્જન કર્યું. જે અંતર્ગત આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પાક હાલ 15 દિવસની અંદર તૈયાર થવાનો હોય અને એ પાક આજે ધૂળી ધાણ થઈ ગયો છે. જે આ તમે દ્રશ્યમાં જોયા, આપણી સાથે ખેડૂત છે, ખેડૂતની સાથે વાતો કરીશું. જે તમારું નામ અને આ પાક કેટલા દિવસમાં તૈયાર થવાનો હતો, કેટલા રૂપિયાનો ખર્ચો, તમે કેટલા એકરની અંદર કેળ રોપી હતી અને શું કહેશો? મારું નામ આનંદભાઈ ચંપકભાઈ પટેલ, ગામ પીસાદ. મારે 8-8.5 વીઘા પાક હતો, 60-70% નુકસાન છે અત્યારે. 1-1.25 લાખ રૂપિયાનું નુકસાન છે મને. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર થોડી ઘણી સહાય કરે એવી અપેક્ષા રાખીએ અમે. તો અન્ય પણ એક ખેડૂત જોડાયેલ છે. આમ તો જનરલી ગુજરાતની અંદર તમામ પાકને વીમા કવચ આપવામાં આવે છે, પરંતુ કેળના પાકને પણ વીમા કવચથી દૂર રાખવામાં આવ્યું છે અને હર ખેડૂતોની પરિસ્થિતિ આ પાક સુઈ જવાના કારણે નુકસાન છે, શું કહેશો? અમારે સરકારને એટલું જ કહેવું છે કે અનેક પાકને વીમા મળે છે તો અમે પ્રીમિયમ ભરવા તૈયાર છીએ, તો અમને બી કેળના પાકને પ્રીમિયમ મળે તે માટે અમે અપીલ કરીએ છીએ. તો અન્ય પણ એક ખેડૂત છે આપણી સાથે, જે તમારું નામ અને તમે કેટલા વીંગામાં કેળ બનાવી હતી અને વિનાશક વાવાઝોડાએ પરિસ્થિતિ વિપરીત થઈને ખેડૂતની હાલત દયનીય થવા પામી છે, શું કહેશો? સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમે સરકાર પાસે પાક વીમાની જ અપેક્ષા રાખીશું કે અમને એનું વળતર મળે. અને પાક વીમો, આ કેળને પાક વીમામાં ગણવામાં આવ્યું નથી, તે નુકસાન છે, તો કઈ રીતે કહેશો? તો એને પાક વીમામાં ગણતરી કરો, બાકી પાકને વીમા મળે છે તો આને બી મળવું જોઈએ, એ રીતની ગણતરી કરશું અમે. તો આટલા ખેડૂતો વણેસા વિસ્તારના જે પાક વીમા માટે પણ કેળના ખેતને માંગ કરી રહ્યા છે અને હાલ આ જે પરિસ્થિતિ થઈ છે વિનાશક વાવાઝોડાને કારણસર ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે અને ખેડૂતો માત્ર ને માત્ર વાત કરી રહ્યા છે સરકાર પાસે સહાયની, તો બીજી તરફ અન્ય ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેળના પાકને વીમા કવચની અંદર આવરી લેવામાં આવે એવી પણ વાતો કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ